हरिओम बेटा, तमे जानो छो ए प्रमाणे के सामायिक श्रेणी में आपणी पासे अलग अलग प्रकार की त्रण पद्धति छे। आ त्रण पद्धति में पहली जे पद्धति छे ए छे आपणी पासे आलेखनी पद्धति। बीजी पद्धति में समावेश करीशु आपणे ए छे न्यूनतम वर्गोनी पद्धति। अने तीजा नंबरनी जे पद्धति छे ए छे आपणी पासे चलित सरेराशनी पद्धति। गया लेक्चर में आपणे ऑलरेडी न्यूनतम वर्गोनी पद्धति भणी चूक्या छीए, एना दाखलाओ पण तमे तमारी जाते गणेला छे। आजना दिवसे आपणे सामायिक श्रेणीनी जे आगळनी पद्धति छे ए शरू करवा जई रह्या छीए। अने आपणी ए बेटा पद्धति छे चलित सरेराशनी पद्धति, जेनो दाखलो तमने बोर्डनी एक्जामनी अंदर सेक्शन डी मां 3 मार्क्स मां अने सेक्शन एफ मां तमने 5 मार्क्सनी अंदर पूछाय छे। એટલે આખી પદ્ધતિ બધા વિદ્યાર્થીઓએ ધ્યાનથી સમજવાની છે। સૌથી પહેલા આપણે એ સમજીએ કે સરા ચલિત સરેરાશની પદ્ધતિ ઉપયોગમાં ક્યારે લેવામાં આવે। તો બહુ સિમ્પલ વસ્તુ છે એના માટે કે જ્યારે આપણે સામાયિક શ્રેણીમાં ટૂંકા ગાળાની જે વધઘટ છે એ ટૂંકા ગાળાની વધઘટની અસરો જ્યારે આપણે દૂર કરવા માંગતા હોઈએ ત્યારે આપણી સામાયિક શ્રેણીની અંદર આ ચલિત સરેરાશની પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે। બોર્ડની એક્ઝામમાં તમને 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય કે ચલિત સરેરાશની પદ્ધતિ ક્યારે ઉપયોગી છે, તો બહુ સિમ્પલ આન્સર છે એનો, ટૂંકા ગાળાની વધઘટની અસરો દૂર કરવા માટે। અથવા પ્રશ્ન પૂછાય કે સામાયિક શ્રેણીમાં ટૂંકા ગાળાની વધઘટોની અસર દૂર કરવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે, તો આન્સર શું હશે એનો, ચલિત સરેરાશની પદ્ધતિ। ઓ પ્રશ્ન એ છે કે સર ચલિત સરેરાશની પદ્ધતિની અંદર વલણ કિંમત શોધાય કઈ રીતે। અગાઉ જે દાખલાઓ તમે ગણ્યા એમાં તમે જે સ્પેસિફિક વર્ષનો આન્સર મેળવતા ને, એ આન્સર મેળવવો મતલબ વલણ કિંમત મેળવવી। તો જોવાનો પ્રશ્ન અહીંયા એ છે કે સર ચલિત સરેરાશની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં અમને લોકોને વલણ કિંમત કઈ રીતે મળે। શબ્દ ધ્યાનથી જુઓ, ચલિત સરેરાશ મતલબ અહીંયા તમારે ફરજિયાત બેટા સરેરાશ કિંમત મેળવવાની છે। હવે પ્રશ્ન એ છે કે સરા સરેરાશ કિંમત અમને લોકોને મળે કઈ રીતે, જુદી જુદી કિંમતોનો તમારે કરવાનો છે સરવાળો, અને આ સરવાળાને તમે જ્યારે કોઈ સ્પેસિફિક સંખ્યા વડે ભાગાકાર કરો છો ત્યારે તમને લોકોને ચલિત સરેરાશ મળે છે। હવે અહીંયા આપણે જોવાનું એ છે કે સર અમે જે કિંમતોનો સરવાળો કરીશું એ કેટલા વર્ષની કિંમતો હશે, તો એને ધ્યાનમાં રાખીને આપણા સિલેબસની અંદર 3 પ્રકારની ચલિત સરેરાશ છે। અને આ 3 પ્રકારની ચલિત સરેરાશની અંદર જો વાત કરું પ્રથમ નંબરની, તો એ છે આપણી પાસે ત્રિવર્ષીય ચલિત સરેરાશ। હવે આ ત્રિવર્ષીય ચલિત સરેરાશની અંદર કિંમત મેળવાશે કઈ રીતે, શબ્દ પરથી થોડીક આપણને આઈડિયા આવી જાય। ત્રિવર્ષીય મતલબ કેટલા વર્ષીય, 3 વર્ષીય। 3 વર્ષની કિંમતનો શું કરવાનો, સરવાળો, એને કેટલા વડે ભાગવાનો, તો સિમ્પલ વસ્તુ છે કે જ્યારે તમે 3 કિંમતનો સરવાળો કરતા હોવ તો કેટલા વડે ભાગવા પડે, એને 3 વડે। તો આ સરેરાશ શોધવા માટે તમારે શું કરવું પડશે કે ભાઈ 3 વર્ષની જે ચલ કિંમતો છે એ ચલ કિંમતોનો આપણે કરીશું સરવાળો, અને આ સરવાળાને આપણે કેટલા વડે ભાગીશું, 3 વડે, તો આપણને શું મળી જાય, ત્રિવર્ષીય ચલિત સરેરાશ। બહુ સિમ્પલ વસ્તુ છે બેટા, 3 વર્ષની કિંમતોનો કરવાનો સરવાળો અને કેટલા વડે ભાગવાનો, 3 વડે, તો આપણને મળી ગયા ત્રિવર્ષીય ચલિત સરેરાશ। એ જ પ્રમાણે બીજી છે આપણી પાસે 5 વર્ષીય ચલિત સરેરાશ। સર આ તો આપણે આવડી ગયું, સાચી વાત છે, કે બહુ સિમ્પલ છે બેટા અહીંયા કે 3 વર્ષ માટે આપણે 3 વર્ષની કિંમત લીધી, તો 5 વર્ષ માટે કેટલા વર્ષની કિંમત, 5 વર્ષની, તો 5 વર્ષીય ચલિત સરેરાશ માટે શું કરવાનું, તો કે ભાઈ 5 વર્ષની ચલ કિંમતોનો સરવાળો છેદમાં કેટલા મૂકવા પડશે આપણે અહીંયા, 5, તો આ મળી ગઈ આપણે 5 વર્ષીય ચલિત સરેરાશ। હજી બેટા ત્રીજી જે ચલિત સરેરાશ છે એ છે આપણી પાસે 4 વર્ષીય ચલિત સરેરાશ।
चार वर्षीय चलित सरीराश। एक प्रश्न तुम्हारा मन में यह उद्भव तो होशे कि भाई सरे पहला त्रण वर्षीय लीधी पछी पांच वर्षीय लीधी ने पछी चार वर्षीय केम लीधी के चार तो त्रण ने पांच ની વચ્ચે આવો એનો રીઝન એક થોડીક મગજ મારી છે બીજું કાઈ તો જોઈએ આપણે એ હવે કે સરા ચાર વર્ષીય ચલિત સરીરાશ અંતિ લોકોને મળે કઈ રીતે ચાર વર્ષીય તો સ્વાભાવિક છે કે પહેલા શું કરવું પડે ચાર વર્ષનો સરવાળો તમારું કામ એટલે ધ્યાનથી સમજજો અહીંયા તમારે સૌથી પહેલા અહીંયા કરવાનું છે ચાર ચલ કિંમતોનો સરવાળો ક્યારેક દાખલામાં વર્ષની જગ્યા પર મહિનો પણ માસ પણ આપેલો એટલે તમારે વર્ષની જગ્યા પર મહિનાનો સરવાળો કરવો પડે તો પહેલા મેં કર્યું ચાર ચલ કિંમતોનો સરવાળો હવે હું શું કરીશ એક ચાર ને બે ચાર બે ભેગા કરીશ તો ચલ કિંમત થઈ ગઈ હવે આઠ એટલે કે આઠ ચલ કિંમતોનો સરવાળો પહેલા મેં ચાર ચલ કિંમત લીધી પાછી ચાર ચલ કિંમત લીધી એ બંને કરી મેં ભેગી તો કેટલી થઈ ગઈ આઠ ચલ કિંમત થઈ ગઈ હવે જો મારે શોધવું તો શું કરવું પડે આજે આઠ ચલ કિંમતોનો સરવાળો છે આઠ ચલ કિંમતોનો સરવાળો એ આઠ ચલ કિંમતોના સરવાળાને મારે કેટલા વડે ભાગવું પડે બેટા આઠ વડે ત્યારે મને શું મળે ચાર વર્ષીય ચલિત સરેરાશ થોડુંક અટપટું છે પણ એ દાખલામાં પ્રેક્ટિકલી આપણે જોઈશું ત્યારે તમને લોકોને બેટા એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે સર ચાર વર્ષનો સરવાળો પછી આઠ વર્ષનો સરવાળો શા માટે કરવામાં આવે છે તો આ પ્રકારની ચલિત સરેરાશ તમારે બેટા આ ચેપ્ટરની અંદર ભણવાની છે અને દાખલાઓ જે છે ને એ સ્વાધ્યાય 4.3 ની અંદર સ્ટાર્ટ થાય છે કે 4.2 માં તો ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 4.3 કે જેની અંદર તમારે ચલિત સરેરાશના દાખલાઓ બેટા ગણવાના છે તો જે વિદ્યાર્થીઓ પાસે પાઠ્યપુસ્તક છે એ લોકો પેજ નંબર 172 પર તમે ધ્યાનથી જુઓ સોરી 172 પર તમને સ્વાધ્યાય 4.2 આપેલું છે 177 177 નંબરના પેજ પર સ્વાધ્યાય 4.3 તમને લોકોને આપેલું છે એનો પહેલો દાખલો આપણે ગણવા જઈ રહ્યા છીએ તો ફર્સ્ટ દાખલો જુઓ તમારો એક કંપનીના વેચાણ 10 લાખ રૂપિયામાં ની નીચેની માહિતી પરથી 3 વર્ષીય ચલિત સરેરાશ વડે વલણ મેળવો કેટલા વર્ષીય છે 3 વર્ષીય રકમમાં તમે ધ્યાનથી જુઓ તો પહેલી કોલમ તમને વર્ષ આપેલી છે 2006 7 8 9 10 11 12 13 14 અને 15 બાજુમાં આપ્યું છે આપણે વેચાણ 10 લાખ રૂપિયામાં 3 4 8 6 7 11 9 10 14 અને 12 અને દાખલામાં આપણને કીધેલું છે કે ભાઈ તમારે 3 વર્ષીય ચલિત સરેરાશ મેળવવાની છે તો અહીંયા તમારે બેટા અલગ અલગ પ્રકારની બે કોલમ તૈયાર કરવી પડશે આ બંને કોલમ મે તમારી સામે ઓલરેડી એડવાન્સમાં લખેલી છે અહીંયા તમને મે જણાવ્યું જો ધ્યાનથી કે તમારે 3 વર્ષની ચલ કિંમતનો કરવાનો સરવાળો એના માટે પહેલી કોલમ બની મે 3 વર્ષનો સરવાળો પહેલું વર્ષ કયું છે 2006 બીજું વર્ષ 2007 ને બીજું વર્ષ 2008 આ ત્રણે ત્રણની ચલ કિંમત તો પહેલા ની 3 બીજા ની 4 અને ત્યાર પછી 8 તો કેલ્સીમાં કરો 3 વત્તા 4 વત્તા 8 કેટલા આવ્યા 15 હવે પ્રશ્ન એ છે કે આ 15 લખવાના કઈ જગ્યા પર એમાં નિયમ એવો છે કે તમે જે સરવાળો કરો એ સરવાળો એક્ઝેક્ટ વચ્ચેના વર્ષની સામે લખાય હવે આ જો 3 વર્ષ આપણે લઈએ તો વચ્ચેનું વર્ષ કયું કહેવાય 2007 તો આવા સંજોગોમાં 3 વર્ષીય ચલિત સરેરાશની અંદર પહેલા વર્ષની આપણે સરેરાશ મળશે નહીં તો આવા સંજોગોમાં ત્યાં ફરજિયાત તમારે ડેશ ડેશ કરવા પડશે તો 2007 ની સામે હું પહેલું જે ટોટલ છે એ પહેલું ટોટલ લખી રહ્યો છું અહીંયા હું 15 આ પ્રમાણે સેમ ત્યાર પછીના જો આપણે 3 વર્ષ લઈએ કદાચ તો ત્યાર પછીના 3 વર્ષની અંદર ઉપરનું વર્ષ કાઢી રાખવાનું અને પછીનું વર્ષ પ્લસ કરવાનું તો કેલ્સીમાં કરી જુઓ 4 વત્તા 8 વત્તા 6 તો 4 ને 6 10 અને 8 18 તો પછીના વર્ષની કિંમત મળી ગઈ આપણને 18 એક કિંમત જાય એક કિંમત આવે હવે સ્ટાર્ટ થાય અહીંયા 8 8 વત્તા 6 વત્તા 7 8 ને 7 15 15 ને બીજા 6 એટલે કે 21 તો ત્યાર પછીની બેટા કિંમત મળી ગઈ આપણને 21 હવે 8 ને કાઢી નાખવાનું તો 6 વત્તા 7 વત્તા 11 11 વત્તા 7 18
18 ને 6 24 તો અહીંયા કિંમત મળી ગઈ આપણને બેટા 24 હવે 6 ને દૂર કરો તો 7 11 9 તો કેલ્સીમાં તમે કરી જુઓ તો 11 ને 9 19 આ 20 20 અને 7 એટલે કે 27 તો પછીના વર્ષની કિંમત મળી ગઈ આપણને 27 7 ને કાઢી નાખો તો 11 9 10 11 ને 9 20 20 અને બીજા 10 એટલે કે 30 તો ટોટલ મળી ગયું બેટા આપણને 30 હવે 11 ને દૂર કરો તો 9 10 14 10 અને 14 24 24 ને બીજા 9 એટલે કે 33 તો અહીંયા મળી ગયું આપણને 33 9 ને કાઢી મૂકો તો 10 14 12 14 ને 12 26 26 ને બીજા 10 એટલે કે 36 તો અહીંયા લખી દઉં મેં 36 ને લાસ્ટમાં આવશે અહીંયા 10 તો ત્રિવર્ષીય ચલિત સરેરાશની અંદર પહેલા વર્ષની કિંમત અને છેલ્લા વર્ષની કિંમત ઓલવેઝ મેળવવી પોસિબલ નથી એટલે ત્યાં ઓલવેઝ તમારે ડેશ કરવા પડશે આપણને દાખલામાં પૂછ્યું ત્રિવર્ષીય ચલિત સરેરાશ તો પહેલા વર્ષમાં ડેશ આવશે અને છેલ્લા વર્ષમાં ડેશ આવશે કઈ રીતે મળે તો એ જો બતાવું છું ત્રણ વર્ષની ચલ કિંમતોનો સરવાળો કરીને કેટલા વડે ભાગવાનો એને 3 વડે તો બધી કિંમતને આપણે 3 વડે ભાગીએ અહીંયા તો લખી દઉં છું અહીંયા હું પહેલા 15 ભાગ્યા 3 ત્યાર પછી 18 ભાગ્યા 3 બરાબર બરાબર ત્યાર પછી 21 ભાગ્યા 3 બરાબર ત્યાર પછી 24 ભાગ્યા 3 બરાબર 27 ભાગ્યા 3 બરાબર 30 ભાગ્યા 3 બરાબર 33 ભાગ્યા 3 બરાબર 36 ભાગ્યા 3 બરાબર છેલ્લે આવશે 10 કેલ્સીમાં ભાગાકાર સ્ટાર્ટ કરો બેટા 15 ભાગ્યા 3 એટલે કે 5 18 ભાગ્યા 3 એટલે કે 6 21 ભાગ્યા 3 એટલે કે 7 કેલ્સીમાં ટ્રાય કરજો 24 ભાગ્યા 3 એટલે કે 8 27 ભાગ્યા 3 એટલે કે 9 30 ભાગ્યા 3 એટલે કે 10 33 ભાગ્યા 3 કેટલા આવ્યા તો કે ભાઈ 11 અને 36 ભાગ્યા 3 કેટલા આવ્યા 12 અને છેલ્લા વર્ષની ચલ કિંમતમાં બેટા આવશે અહીંયા ડેશ આ મળી ગયું આપણને ત્રિવર્ષીય ચલિત સરેરાશ આટલો સિમ્પલ દાખલો તમને લોકોને બોર્ડની એક્ઝામની અંદર સેક્શન ડી માં 3 માર્ક્સમાં અથવા સેક્શન એફ માં તમને બેટા 5 માર્ક્સની અંદર પૂછાય દાખલો સિમ્પલ છે એકદમ પણ તમારે ધ્યાન અહીંયા દાખલાની રજૂઆતમાં રાખવાનું છે ઘણા બધા વિદ્યાર્થીઓ આળસને કારણે છે ને આવું બતાવતા નથી અહીંયા ભાગ ભાગ્યા 3 એવું બતાવતા નથી તો આવા સંજોગોની અંદર તમારે આ બધી વસ્તુ ફરજિયાત દાખલાની રજૂઆત કરતી વખતે કમ્પલસરી બતાવવી પડશે જે ભાગાકાર તમે કરો છો ને એ ભાગાકાર ફરજિયાત તમારે દર્શાવવા પડશે રજૂઆતમાં થોડીક જો ફેરફાર કરું તો અહીંયા બધા આજે મારે આ કોલમમાં ફેરફાર કરવો છે તમારે આજે બધી કિંમત છે ને બેઠી તમારે આ પ્રમાણે લખવાની નથી સર તો કેમ લખવાની આ બધો તમારે જે સરવાળો છે ને એ સરવાળો ફરજિયાત તમારે બતાવવાનો છે આ પ્રમાણે જેમ કે 3 4 8 15 પછી આમાં શું કર્યું હતું આપણે 4 8 6 18 આના માટે શું કર્યું હતું આપણે 8 6 7 21 આના માટે એક કિંમત ઉપરથી એક કિંમત નીચેથી 6 7 11 24 11 માટે 7 11 9 27 9 માટે 11 9 10 30 10 માટે 9 10 14 33 14 માટે 10 14 12 36 છેલ્લા વર્ષમાં આવશે બેસ આ પ્રકારની રજૂઆત તમારા બધા દાખલાની અંદર હોવી જોઈએ અધરવાઇઝ તમને લોકોને બોર્ડની એક્ઝામમાં બધા પૂરા માર્ક્સ નહીં મળે હવે તમે એટલું સમજો કે આ ત્રિવર્ષીય મળી ગઈ તો 5 વર્ષીય તમને જાતે મેળવતા આવડે કે નહીં કે ધારો કે આપણે 5 વર્ષીય મેળવવાની હોત તો શું કરત તો સર આપણે 5 વર્ષ લેવા પડે 6 7 8 9 અને 10 વચ્ચેનું વર્ષ કયું કહેવાય 2008 તો આ 6 અને 7 બેમાં શું આવે ડેશ ડેશ
ऊपर ना बे वर्ष में डेस आवे पछी ना बे वर्ष में डेस आवे अने वच्चे ना वर्ष में तमारे आ प्रमाणे सेम बेटा त्रण किंमत नी जग्या पर केटली किंमत लेवानी 5 किंमत अने अहीया जे भाग्या 3 करेला छे ना भाग्या तमारे केटला करवाना 5 करवाना तो आ 5 वर्षीय चलित सैराटना दाखला बधा विद्यार्थीओ बेटा जाते गणवाना छे हरिओम बेटा।